આગળ વધીશું ને હવે જોઈશું અત્યાર સુધીના ટોપ 10 ન્યૂઝ. 2014 ની ચૂંટણી વખતે સુરતના વેપારીઓ મોદીના સમર્થનમાં અભિયાન ચલાવ્યું હતું અને આ વખતે પણ સુરતના એમ્બ્રોઇડરી વેપારી ભરત રંગોલિયા આગળ આવ્યા છે અને પ્રધાનમંત્રી મોદીના સમર્થનમાં એમ્બ્રોઇડરીનું કારખાનું ચલાવતા ભરત રંગોલિયાએ પોતાના ઇન્વોઇસ બિલમાં પ્રધાનમંત્રી મોદીની તસવીર પ્રિન્ટ કરાવીને નમો અગેન કેમ્પેનની શરૂઆત કરી છે. અમરેલીમાં નરેન્દ્ર મોદી ફિરસેના મિશન સાથે રેલી યોજાઈ, 8 રાજ્યોમાં ફરી મિશનને પાર પાડશે, 155 જિલ્લાઓમાં કરાશે હજારો કિલોમીટરનો પ્રવાસ. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે મોડી રાત્રે અમદાવાદ આવશે. તેઓ 11:30 વાગે એરપોર્ટ પહોંચશે, ત્યારબાદ આવતીકાલે સવારે 9 વાગે પોતાના નિવાસ સ્થાને ભાજપનો ધ્વજ લહેરાવી મેરા પરિવાર ભાજપા પરિવાર કાર્યક્રમની શરૂઆત કરશે. બનાસકાંઠાના ડીસા માર્કેટ યાર્ડમાં મારામારી, નિગમના શ્રમિક અને યાર્ડના શ્રમિકો વચ્ચે મારામારી, નિગમના 30 શ્રમિકોએ કામ કર્યું બંધ, શ્રમિકોના અભાવે ખરીદી અટકતા ખેડૂતોનો માલ અટક્યો. ગાંધીનગરમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સામાન્ય સભામાં બોર્ડના સભ્યોના ભથ્થામાં વધારો કરવાનો પ્રસ્તાવ મુકાયો, ભથ્થામાં 1000નો વધારો કરવા પ્રસ્તાવ મુકાયો, તે સાથે જ બોર્ડની પરીક્ષાને મહેનતાણામાં પણ વધારો કરવામાં આવશે. અમદાવાદ મેટ્રો રેલવે સ્ટેશનમાં ચોરી, પાટામાં લગાવેલી તાંબાની પ્લેટની ચોરી, 15 કિલો તાંબાની પ્લેટની ચોરી સામે આવી અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ. જામનગરના ગુલાબનગર પાસે પાણીની લાઈન તૂટતા પાણીનો બેફામ વેડફાટ, ગુલાબનગરના રસ્તા પર વરસાદ વગર જ પાણી ફરી વળ્યા, પાણીની લાઈન તૂટતા તંત્રએ સમારકામ કરવાના કામમાં ઢીલ કરતા મોટા પ્રમાણમાં પાણીનો વ્યય.